नमस्कार दर्शक मित्रों, अमारी आ चैनल मा तमारू हार्दिक स्वागत छे। जो तमे हजु सुधी अमारी आ चैनल सब्सक्राइब ना करी होय तो करी लेजो अने बेल आइकॉन पर क्लिक करी देजो, जेथी आवनारा दरेक नवा वीडियो नी माहिती तमने मळती रहे। आजे 6 जानुआरी 2023 ने शुक्रवार नो दिवस छे। चालो जोईए आजना 10 महत्वना समाचार। सम्मेर शिखरजी पर्वत विस्तार ने आंतरराष्ट्रीय महत्वना प्रवासन स्थल तरीके जाहिर करवा सामे जैन समाज सतत प्रदर्शन करी रह्यो हतो, जे बाद हवे केंद्र सरकारे मोटो निर्णय लीधो छे। केंद्रीय मंत्री भूपेंद्र यादवे कह्यू छे कि पर्यटन इको टूरिज्म प्रवृत्ति ऊपर तात्कालिक प्रतिबंध लगावी देवामां आव्यो छे। तेमणे एम पण जणाव्यू कि पारसनाथ विस्तारमां दारूना वेचाण, मोटेथी संगीत वगाडवू અને માંસના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે। આ નિર્ણય બાદ જૈન સમાજે ખુશી વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે। વાસ્તવમાં લાંબા સમયથી જૈન સમાજના લોકો દેશભરમાં આંદોલન ચલાવી રહ્યા હતા। તેમની માંગ ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં પારસનાથની પહાડીમાં સ્થિત સંમિત શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવાના નિર્ણયને પાછો ખેંચવાની હતી, કારણ કે ત્યાં માંસ અને દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેને લઈને જૈન સમાજના તમામ પદાધિકારીઓ પ્રવાસન મંત્રી ભૂપેન્દ્ર યાદવને મળ્યા હતા, જે બાદ તેમણે જૈન સમુદાયને ખાતરી આપી હતી કે તેમની ધાર્મિક લાગણીનું ધ્યાન રાખવામાં આવશે। ગુજરાતમાં હવે કલમ 144નું ઉલ્લંઘન કરી દેખાવ કરનાર સામે ગુનો નોંધાશે। વાત જાણે એમ છે કે ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે। મહત્વનું છે કે આ બિલ માર્ચ 2021માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયું હતું, જો કે હવે આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતા પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ આઈપીસી સેક્શન 188 હેઠળ કાર્યવાહી હાથ ધરી શકે છે। ગુજરાતમાં હવે વિરોધ પ્રદર્શન કરવું ભારે પડી શકે છે, કારણ કે ગુજરાતમાં હવે કલમ 144નું ઉલ્લંઘન કરનાર સામે ગુનો નોંધાશે। ગુજરાત વિધાનસભામાં આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આ બિલ રાષ્ટ્રપતિ પાસે ગયું હતું, જેના પર આજે મોહર લાગી ગઈ હતી। ગુજરાત વિધાનસભામાં આ બિલ વર્ષ 2021ના માર્ચમાં રજૂ કરવામાં આવ્યું હતું। આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતા હવે પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ આઈપીસી ધારા 188 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરશે। હવે ગુજરાત પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકશે। સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં સીઆરપીસીની કલમ 144નો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે। રાષ્ટ્રપતિ પાસેથી આ બિલ પાસ થતા પોલીસ પ્રદર્શનકારી સામે પગલાં લેશે તો કોર્ટ અવમાનનો કેસ નહીં નોંધી શકે, તેમજ આ સાથે હવે સરકાર વિરોધી પ્રદર્શનમાં પોલીસ પોતે જ ફરિયાદી બની શકશે। ઉત્તર ભારતના હિમાલયના રાજ્યોમાં હિમવર્ષા અને બરફીલા પવનને કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જ્યારે ઠંડીનું જોર ઘટ્યાનું અનુભવાઈ રહ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 7 તારીખ પછી ઠંડીમાં થોડો ઘટાડો થઈ શકે છે। રાજ્યમાં સૌથી ઓછું નલિયામાં 6 તાપમાન નોંધાયું હતું। રાજ્યમાં 2 બાદ ઠંડીમાં ઘટાડો થતા ગુજરાતીઓને ઠંડીમાં રાહત મળી હતી। આજે રાજ્યમાં મોટાભાગના શહેરોમાં ઠંડી ગાયબ થઈ હતી, જો કે હવામાનની આગાહી પ્રમાણે હવે ફરી કડકડતી ઠંડી માટે લોકોએ તૈયાર રહેવું પડશે। રાજ્યના 4 મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 11-14 લઘુત્તમ તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગના મતે 7 જાન્યુઆરીથી ગુજરાતમાં ઠંડીમાં થોડો ઘટાડો થશે। નલિયામાં ગુરુવારે 2 સાથે 12 રેકોર્ડ તોડ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં આગામી 7 તારીખ સુધી હજુ 2-3 પારો ગગડશે। રાજ્યમાં હાલ ઠંડા પવન સાથે ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે। નવા વર્ષના પહેલા દિવસે રાજ્યની ઠંડીમાં થયેલો વધારો હજી પણ યથાવત છે। જેતપુરના ટાકુડીપુરા વિસ્તારમાં કાલે બપોરે 12 આસપાસ 2 આખલા યુદ્ધ પર ઉતરી આવ્યા હતા, જેમાં 1 આખલાની જોરદાર ટક્કરથી 10 વધુ વિદ્યાર્થી ભરેલી ચાલુ રિક્ષા ઊંધી વળી ગઈ હતી। આથી વિદ્યાર્થીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા અને ચિચિયારી કરવા માંડ્યા હતા, જો કે સદનસીબે આ બનાવમાં
एक विद्यार्थी ने सामान्य इजा पहुंचता तेने सीसीटीवी मुजब एक गाय अने एक आखलो टाकोड़ी परा विस्तार मा एक शेरी मा चाली ने जता जोवा मळी रह्या छे। आजुबाजु माथी लोको वाहन चालको पण पसार थई रह्या छे। गाय अने आखलो चालता चालता 20 फूट जेटलू आगळ जाय छे त्यारे सामे एक काळा रंगनो आखलो उभो जोवा मळे छे। आ आखलो गाय अने आखला पर हुमलो करी दे छे। आ समये 10 થી વધુ વિદ્યાર્થી ભરેલી રિક્ષા બાજુમાંથી પસાર થવાનો પ્રયાસ કરે છે। એક્ટર સોનુ સૂદને ઉત્તર રેલવે ટ્રેનના દરવાજા પાસે બેસીને મુસાફરી કરવા બદલ ઠપકો આપ્યો છે। રેલવે કહ્યું હતું કે એ ખતરનાક બની શકે છે, મહેરબાની કરીને આવું ન કરો કારણ કે એનાથી લોકોને ખોટો મેસેજ જશે। સોનુ સૂદે 13 ડિસેમ્બરે ટ્વિટર અને ફેસબુક પર એક વિડિયો શેર કર્યો હતો। બોલિવૂડનું પ્રખ્યાત ગીત મુસાફિર હું યારો બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું હતું અને સૂદ ટ્રેનના ફૂટરેસ્ટ પર બેઠેલો જોવા મળ્યો હતો। ઉત્તર રેલવેએ 3 જાન્યુઆરીએ સૂદના ટ્વીટને રીલ ટ્વીટ કરીને કહ્યું હતું કે પ્રિય સોનુ સૂદ, તમે દેશ અને દુનિયાના કરોડો લોકો માટે રોલ મોડલ છો। ટ્રેનના પગથિયા પાસે બેસીને મુસાફરી કરવી ખતરનાક છે। આ પ્રકારનો વિડિયો તમારા ચાહકોને ખોટો સંદેશ મોકલી શકે છે, મહેરબાની કરીને આ ન કરો। સરળ અને સલામત મુસાફરીનો આનંદ માણો। બોલિવૂડ એક્ટર સોનુ સૂદે સોશિયલ મીડિયા પર ચાલતી ટ્રેનના દરવાજા પર બેસીને એક વિડિયો શેર કર્યો છે। આ વિડિયો પર જ્યાં તેના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થયા હતા, ઉત્તર રેલવેએ સોનુ સૂદના આ વિડિયો માટે ઠપકો આપ્યો અને તેને ખતરનાક ગણાવ્યો। રેલવે દ્વારા ઠપકો આપ્યા બાદ હવે સોનુ સૂદે માફી માંગી લીધી છે। ટ્વિટર પર માફી માંગતા સોનુ સૂદે પોતાના ટ્વીટમાં લખ્યું કે માફ કરશો, હું એ જોવા બેઠો છું કે તે લાખો ગરીબ લોકો કેવું અનુભવી રહ્યા હશે જેમની જિંદગી હજુ પણ ટ્રેનના દરવાજેથી પસાર થાય છે। આ સંદેશ માટે અને દેશની રેલવે વ્યવસ્થામાં સુધારો કરવા બદલ આભાર। સોનુ સૂદનો આ વિડિયો ડિસેમ્બર મહિનાનો છે, તેને સોનુ સૂદે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી 13 ડિસેમ્બરે શેર કર્યું હતું। આ વિડિયોમાં તે ટ્રેનના ફૂટબોર્ડ પર મુસાફરી કરતો જોવા મળ્યા હતા। આટલું જ નહીં, જ્યારે ટ્રેન ઉભી રહી ત્યારે સોનુ સૂદે સ્ટેશન પરના નળમાંથી પાણી પણ પીધું હતું। આ પાણી પીધા બાદ તેણે તેના વખાણ પણ કર્યા હતા। સોનુએ કહ્યું હતું કે આ પાણીની સામે બોટલનું પાણી નિષ્ફળ ગયું છે। અયોધ્યામાં રામ મંદિર બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક મોટી જાહેરાત કરી છે। ત્રિપુરામાં એક જનસભાને સંબોધન કરતા અમિત શાહે કહ્યું કે 1 જાન્યુઆરી 2024 સુધી અયોધ્યામાં રામ મંદિર બનીને તૈયાર થઈ જશે। આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ આઝાદી પછી કોર્ટમાં રામ મંદિર નિર્માણના કેસમાં અડચણો લાવતી હતી અને આ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય વડાપ્રધાન મોદી સત્તામાં આવ્યા બાદ આવ્યો છે। ત્રિપુરાના ધર્મનગરમાં જનતાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું, કોંગ્રેસ આઝાદી પછી રામ મંદિર મુદ્દાને રોકી રહી હતી ત્યારે મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો અને ભૂમિપૂજન બાદ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે। મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં 5 જાન્યુઆરીથી જલ વિઝન 2047 થીમ પર 2 દિવસીય પ્રથમ અખિલ ભારતીય રાજ્ય મંત્રીઓની વાર્ષિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોન્ફરન્સને સંબોધિત કરી હતી। તેમણે કહ્યું કે આજે ભારત જળ સુરક્ષામાં અભૂતપૂર્વ કામ કરી રહ્યું છે અને અભૂતપૂર્વ રોકાણ પણ કરી રહ્યું છે। જળ સંરક્ષણ માટેના રાજ્યોના પ્રયાસો રાષ્ટ્રના સામૂહિક લક્ષ્યોને હાંસલ કરવામાં ઘણો આગળ વધશે। પીએમ મોદીએ કહ્યું કે મનરેગા હેઠળ પાણી પર મહત્તમ કામ થવું જોઈએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જળ સંરક્ષણ માટે જનભાગીદારીનો વિચાર લોકોના મનમાં જાગૃત કરવો પડશે। આ દિશામાં આપણે જેટલા વધુ પ્રયત્નો કરીશું તેટલી વધુ અસર સર્જાશે। દેશ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવી રહ્યો છે અને અત્યાર સુધીમાં 25,000 અમૃત સરોવર બનાવવામાં આવ્યા છે। પીએમ મોદીએ કહ્યું કે વોટર વિઝન 2047 આગામી 25 વર્ષની અમૃત યાત્રાનું એક મહત્વપૂર્ણ પરિમાણ છે। ઉત્તરાયણના તહેવારને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા
ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં પ્રતિબંધિત સિન્થેટિક દોરી એટલે કે ચાઇનીઝ દોરી તુક્કલ વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધના જાહેરનામા અંગે માહિતી આપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે ચાઇનીઝ દોરીના વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદમાં 113 જગ્યા પર રેડ કરવામાં આવી છે. લોકો અને પશુઓને નુકસાન થાય તે માટેના પ્રયાસ મામલે 170 જેટલા કેસ કરવામાં આવ્યા છે. ચાઇનીઝ દોરીના ઓનલાઈન વેચાણ સામે પણ આઈટી એક્ટ હેઠળ કામગીરી કરવામાં આવશે. સિન્થેટિક દોરી વધુ કેમિકલ ટ્રીટમેન્ટ આપી વધુ કાચ ઉમેરવામાં આવે છે, જેથી દરેક પોલીસ સ્ટેશનને સૂચના અપાઈ છે કે જેઓ દોરી તૈયાર કરતા હોય તેમને સમજાવવામાં આવી રહ્યા છે. વધુ તેજીલી દોરી ઘાતક હોય છે, જેથી તેના પર નિયંત્રણ મેળવવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ BSNL 2024માં 5G સેવા શરૂ કરશે. કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે BSNL એ 4G નેટવર્કને રોલ આઉટ કરવા માટે TCS અને CDOTની આગેવાની હેઠળના કન્સોર્ટિયમને શોર્ટલિસ્ટ કર્યું છે, જે કરાર હેઠળ ઓર્ડર આપ્યાની તારીખથી લગભગ એક વર્ષમાં 5G પર અપગ્રેડ કરવામાં આવશે. પત્રકારો સાથે વાત કરતા માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, BSNL 2024માં 5G સેવાઓ શરૂ કરશે. તેમણે ઓડિશામાં જીઓ અને એરટેલની 5G સેવાઓ શરૂ કરવા માટે આયોજિત એક કાર્યક્રમમાં આ વાત કહી. આ દરમિયાન મંત્રી વૈષ્ણવ સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર હતા.